વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કોઈ મજામાં હશો. પટેલ સૃષ્ટિ વેન ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગણિત ધોરણ 7 ચેપ્ટર નંબર 7 ત્રિકોણની એકરૂપતા. માય નોટબુક. પહેલો પ્રશ્ન છે, એક જ ઉત્પાદનની બે માપપટ્ટી એક જ આકારની અને માપની છે તો આ બે માપપટ્ટી એકબીજાને એકરૂપ હોય છે? બંને કેવા માપની છે? સરખા માપની છે, બરાબર. એટલે સરખું માપ હોય તો એને શું કહેવાય? એકબીજાને એકરૂપ કહેવાય. એટલે જવાબ તો બંનેના માપ અલગ અલગ હોય તો એકબીજાને એકરૂપ કહેવાય નહીં, એટલે બીજામાં આવશે. ખોટું. નીચેનામાંથી કોણ એકરૂપ છે? તો આપણને પહેલો એમ પૂછ્યું એક જ ઉત્પાદનની બ્લેડ. હા, તો એક જ ઉત્પાદનની બ્લેડ હોય એટલે સરખી જ હોય, એટલે એકબીજાના એકરૂપ કહેવાય. એટલે જવાબ આવશે એ. વ્યાખ્યા આપો એકરૂપતા. તો કે બે વસ્તુઓ એકરૂપ હોવાના સંબંધને એકરૂપતા કહે છે. એકરૂપ એટલે સરખા હોવાના સંબંધને એકરૂપતા કહેવામાં આવે છે. દાખલા નંબર 5. નીચે આપેલી આકૃતિઓ એકરૂપ છે કે નહીં? હા કે નામાં લખો. પહેલી આકૃતિ તમે જોઈ શકો છો કે બંનેના માપ પણ સરખા છે અને બંને ત્રિકોણ છે, તો કે હા એકરૂપ કહેવાય. બીજી તમે જોઈ શકો કે બીજું જે છે તે ચોરસ આપેલું છે, પહેલું ચોરસ નથી, તો કે બંને એકરૂપ કહેવાય નહીં. ત્રીજી આકૃતિમાં એક ત્રિકોણ આપેલો છે અને એક ચોરસ આપેલો છે, તેને એકરૂપ કહેવાય નહીં. ચોથી આકૃતિ જોઈ શકો છો, બંને આકૃતિ સરખી છે તો એનો એકરૂપ કહેવાય, તો કે હા. પાંચમી આકૃતિમાં એક મોટું લંબચોરસ છે અને એક નાનું લંબચોરસ છે, એટલે કે એકરૂપતા કહેવાય નહીં, એટલે ના. છઠ્ઠામાં બંને આકૃતિ સરખી છે એટલે છઠ્ઠું. નીચે આપેલા રેખાખંડો એકરૂપ છે કે નહીં તે જણાવો. પહેલી આકૃતિમાં જઈ શકો છો, બંનેના માપ કેવા છે? 5-5 સેમી છે, એટલે બંને એકરૂપ છે, તો કે નીચે લખવાનું હા એકરૂપ છે. બીજું, એકનું માપ 8 સેમી છે અને બીજાનું માપ 6 સેમી છે, તો માપ છે અને બીજાનું માપ 9 સેમી છે, તો કે ના એકરૂપતા નથી. ચોથું, એકનું માપ 4 સેમી અને બીજાનું માપ 8 સેમી, તો કે એકરૂપ નથી. સાતમું, બે સરખી લંબાઈના રેખાખંડો એકરૂપ હોય છે, તો કે હા બંનેનું માપ સરખું હોય તો એકબીજાને એકરૂપ કહેવાય, એટલે આવશે સાચું. નીચેનામાંથી કયા રેખાખંડો એકરૂપ છે? તો કે પહેલું, જો બે સરખા માપના રેખાખંડ તો એને એકબીજાના એકરૂપ કહેવાય, કેમ કે તેમના માપ કેવા છે? નવમું, જો બે રેખાખંડ એકરૂપ હોય તો તેમની લંબાઈ સમાન હોય, તો એકરૂપ હોય તો એની લંબાઈ કેવી હોય? સમાન હોય, બરાબર. એટલે આવશે સાચું, કેમ કે લંબાઈ સમાન હોય તો જ તેને એકરૂપ કહેવાય. દસમું, જો રેખાખંડ AB અને રેખાખંડ CD એકરૂપ હોય તો તેને ખાલી જગ્યા લખાય. એકરૂપતાની નિશાની કેવી રીતે આવે? તો કે બરાબર કરવાનું. અને ઉપર આ બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો, એને એકરૂપતાની નિશાની કહેવામાં આવે છે. અગિયારમું, નીચે આપેલા ખૂણાઓ એકરૂપ છે કે નહીં તે જણાવો. પહેલી આકૃતિમાં જોઈ શકો, બંનેનું માપ કેવું છે? 45-45 અંશ છે, તો કે એકરૂપ છે. બીજું, એક બેનું માપ 50 છે, તો કે એકરૂપ છે. ત્રીજી આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે બંનેના માપ કેવા છે? 120-20 છે, તો કે એકરૂપ છે. ચોથામાં એકનું માપ 30 અંશ છે અને બીજાનું 35 છે, તો કે એકરૂપ નથી. બારમું, ત્રિકોણ ABCમાં માપખૂણો B બરાબર 60 અને ત્રિકોણ DEFમાં માપખૂણો E બરાબર 60 છે, તો કે ખૂણો ABC ઇક્વલ ટુ એકરૂપતા ખૂણો DEF લખી શકાય? તો જોઈ શકો તમે અહીંયા કયા ખૂણાનું માપ 60 આપ્યું હતું? Bનું માપ 60 આપ્યું હતું. અને આ ત્રિકોણ DEFમાં કોનું માપ 60 આપ્યું હતું? તો કે ખૂણા Eનું માપ 60 આપ્યું હતું. તો આપણે જ્યારે એકરૂપતાનો સંબંધ હોય એમાં જોવાનું કે બી ખૂણો અને ઈ ખૂણો સરખો છે, તો જોઈ શકો છો તમે અહીંયા કે બી ખૂણો પણ વચ્ચે છે અને ઈ ખૂણો પણ વચ્ચે છે, તો કે એને એકરૂપતા લખી શકાય. તો જવાબ આવશે સાચું. તેરમું, ખૂણો ઈ એકરૂપ ખૂણો એક્સનો અર્થ ખાલી જગ્યા થાય, તો એક ખૂણો છે એટલે આગળ કઈ નિશાની લખવાની? માપ ખૂણો ઈ એકરૂપ એટલે સરખો હોય, તો કે બરાબર માપ ખૂણો એક્સ. ચૌદમું, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ હોય તો ત્રિકોણ ABCના નીચેના અંગોને અનુરૂપ ત્રિકોણ XYZના ભાગ લખો. ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ કેવો છે? એકરૂપ છે. તો ખૂણો A એના સામે શું થાય? ખૂણો X, કેમ કે અહીંયા A પહેલાં છે ને અહીંયા શું છે? X પહેલાં છે. પછી BC કીધું છે, તો પાછળ બે કયા છે? YZ, તો કે રેખાખંડ BC અને રેખાખંડ YZ. ખૂણો C છે, તો છેલ્લો ખૂણો આમાં શું છે? ખૂણો Z. ચોથામાં જુઓ, રેખાખંડ AC અને રેખાખંડ XZ. પંદરમું, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQRનો અર્થ ખાલી જગ્યા થાય, તો બંને ત્રિકોણો કેવા કહેવાય? અહીંયા જો પહેલું એવું કીધું છે કે રેખાખંડ એકરૂપ કહેવાય, પણ કે આપણને આપેલા શું છે? ત્રિકોણ છે, તો D આવશે, બંને ત્રિકોણો એકરૂપ છે. સોળમું, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRના માપ અને આકાર સમાન છે, તો આ બંને ત્રિકોણો ખાલી જગ્યા છે. બંનેના માપ અને આકાર સમાન હોય તો બંને એકબીજાના કેવા કહેવાય? એકરૂપ કહેવાય છે. સત્તરમું, જો બે ત્રિકોણ DEF અને LMN આપેલા હોય તો તેની 6 સંગતતાઓ લખો. તો પહેલું તો આપણે જોઈએ કે DEF, પછી સંગતતા માટે આ નિશાની વપરાય છે, કરેલી છે, બરાબર, LMN. પછી D, પછી F અને Eને ફેરો, તો અહીંયા શું ફેરવાનું? N અને M ફેરવાના. પછી બે વખત D આગળ, તો બે વખત E આગળ લાવો, પછી બે વખત F આગળ લાવો, એ રીતે, બરાબર.
અઢારમું, એકરૂપ ત્રિકોણ માટે આપણને ત્રિકોણની એક બાજુની ખબર હોવી જોઈએ, ના ત્રિકોણની ત્રણેય બાજુની ખબર હોવી જોઈએ. ઓગણીસમું, ત્રિકોણ એબીસી છે અને તેને એકરૂપ ત્રિકોણ ડીઈએફ દોરવો છે તો શેની જરૂર પડે, તો ત્રણેય બાજુની લંબાઈની ખબર હોવી જોઈએ, તો જવાબ આવશે એ. વીસમું, એકરૂપતાની બાબાબા શરત લખો, તો બાબાબા શરત શું કહે છે કે જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુ અને બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય તો તે ત્રિકોણ એકરૂપ કહેવાય. એકવીસમું, નીચે આપેલી આકૃતિમાં ત્રિકોણના બાજુઓના માપ આપેલા છે, એકરૂપતાની બાબાબા શરત પ્રમાણે ત્રિકોણની કઈ જોડ એકરૂપ છે અને કહો અને પરિણામને સાંકેતિક સ્વરૂપમાં પણ લખો. અહીંયા જોઈ શકો કે રેખાખંડ એબીનું માપ 2.5 સેમી છે, તો બીજા ત્રિકોણમાં કોનું માપ 2.5 સેમી છે, તો કે રેખાખંડ એમએનનું માપ 5 સેમી છે. રેખાખંડ બીસીનું માપ 3.5 સેમી છે, તો અહીંયા કોનું માપ 3.5 સેમી છે, તો કે એલ અને એમનું માપ 3.5 સેમી છે. અહીંયા એસીનું માપ 4.5 સેમી છે, તો અહીંયા કોનું માપ 5 સેમી છે, એલ અને એલનું માપ 5 સેમી છે. બરાબર, એટલે મેં લખ્યું એકરૂપતાની, તો કે બા શરત પ્રમાણે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એન એમ એલ થશે. બીજી આકૃતિમાં જોઈ શકો કે પીક્યુનું 6 સેમી છે, તો સામે કોનું માપ 6 સેમી છે, તો કે પીઆરનું. પછી ક્યુએસ 3.5 સેમી છે, તો અહીંયા શું છે 3.5 સેમી, એસઆર છે. અને બંનેમાં પીએ શું છે, કોમન છે, એટલે કે ત્રણેય બાજુ શરત પ્રમાણે ત્રિકોણ પી. જો અહીંયા જ્યારે તમને સરખાવવાનું થાય ત્યારે શું કરવાનું, તમે જોઈ શકો કે પહેલાં બે લેવાના, બંનેમાં શું છે ક્યુ સરખો છે, અને સામે જુઓ શું સરખું છે આર, તો કે ક્યુ છે ત્યાં શું આવે આર આવે. પછી બીજીને ત્રીજું સરખાવાનું, એસ છે ત્યાં શું આવે એસ આવે. બરાબર, એ જ રીતે, તો કે બંનેમાં એસ એસ આવશે અને આગળ વધ્યું પી. ત્રીજી આકૃતિ, અહીંયા એબીનું માપ 2 સેમી છે, સામે એક એક એલ એમ એનમાંથી 2 સેમી નથી. બરાબર, એટલે તો કે બાબાબા શરત પ્રમાણે એકરૂપ કહેવાય નહીં. બાવીસમું, એકરૂપતાની બા ખૂબા શરત લખો, જો બા ખૂબા એટલે કે બે બાજુ અને એક ખૂણો, તો કે જો આપેલા બે ત્રિકોણની સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો, તો બીજા ત્રિકોણ સાથે શું હોવો જોઈએ, સમાન હોવો જોઈએ. બીજું, ત્રિકોણ પી ક્યુઆરમાં ક્યુઆર બરાબર 7 સેમી, પીઆર બરાબર 4.5 સેમી, ખૂણો ક્યુ બરાબર 30. બીજું છે, ત્રિકોણ એક્સ વાય ઝેડમાં એક્સ ઝેડ બરાબર 4.5 સેમી, વાય ઝેડ બરાબર 7 સેમી અને ખૂણો વાય બરાબર 30 સેમી. તો બંને ત્રિકોણમાં માપ સરખાઈ લેવી કે ક્યુઆર 7 સેમી છે, તો સામે 7 સેમી કોનું છે, વાય ઝેડનું છે. પીઆર 4.5 સેમી છે, સામે એક્સ ઝેડનું માપ પણ શું છે 4 સેમી છે. ખૂણો ક્યુ 30 અને ખૂણો વાય પણ 30, પરંતુ ખૂણો ક્યુ એ રેખાખંડ ક્યુઆર અને રેખાખંડ પીઆરની વચ્ચેનો ખૂણો નથી. ત્રીજી રીતે, ખૂણો વાય પણ બાજુ રેખાખંડ વાય ઝેડ અને રેખાખંડ એસ ઝેડ વચ્ચેનો ખૂણો નથી. આથી અહીં બાખુબા શરત લાગુ પાડી શકાય નહીં. પરિણામે આપણે કહી શકીએ નહીં કે બંને ત્રિકોણો એકરૂપ છે, કેમ કે અહીંયા જો ક્યુ છે ને તે બંને બાજુ વચ્ચેનો ખૂણો નથી અને અહીંયા ખૂણો વાય પણ બંને બાજુ વચ્ચેનો ખૂણો નથી, એટલે કે બંને ત્રિકોણમાં બાખુબા શરત વપરાય છે નહીં. ચોવીસમું, એકરૂપતાની ખૂબ આખું એટલે બે ખૂણા અને એમની વચ્ચેની બાજુ, તો કે કોઈ સંગતતા માટે એક ત્રિકોણમાં બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણને અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે સરખા હોય છે. પચીસમું, ત્રિકોણના બે ખૂણા આપ્યા હોય તો ત્રીજો ખૂણો શોધી શકાય. હા, આપણે આગળ દાખલા જોયા આગળના ચેપ્ટરમાં કે આપણે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય એ રીતે કરીને ત્રીજા ખૂણાનું માપ શોધી શકીએ. છવ્વીસમું, એકરૂપતાની ખૂબાખું શરતનો ઉપયોગ કરી તમારે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ સાબિત કરવું છે, તો કે ખૂણો એ બરાબર ખૂણો ડી અને ખૂણો સી બરાબર ખૂણો એફ આપેલા છે. એકરૂપતા સાબિત કરવા માટે કઈ માહિતીની જરૂર પડે છે, તો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માટે ખૂણો એ બરાબર ખૂણો ડી આપણે શું સાબિત કરવાનું છે, ખૂબાખું. બરાબર, એટલે કે બે ખૂણા સરખાવવાના અને ખૂણો સી બરાબર ખૂણો એફ છે, એટલે કે બે ખૂણાઓ ત્રિકોણના બે ખૂણાઓ સાથે એકરૂપ છે. સત્યાવીસમું, આકૃતિમાં કેટલાક ભાગના માપ આપેલા છે, તો કે એકરૂપતાની ખૂબાખું શરતનો ઉપયોગ કરી જોડતા ત્રિકોણ એકરૂપ છે તે કહો. જો એકરૂપ હોય તો તેને સાંકેતિક સ્વરૂપમાં પણ લખી શકો. તો અહીંયા જોઈ શકીએ કે ખૂણા એનું માપ 45 અંશ છે, તો બીજામાં સામે કોનો માપ 45 અંશ છે, તો કે ખૂણા આરનું. તો મેં લખ્યું કે ખૂણો એ એકરૂપ ખૂણો આર. બીજું, સી બરાબર શું છે 60 છે, તો કે સીનો સી બરાબર ખૂણો ક્યુ. પછી એસીનું માપ 3.5 સેમી છે અને ક્યુઆરનું માપ 3.5 સેમી છે. હવે આપણે સરખાવવાનું કે એ સામે શું આવશે આર, બરાબર, બી સામે પી અને સી સામે ક્યુ. પછી ખૂબાખું શરતનો ઉપયોગ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ આર પી ક્યુ માટે થાય છે. બીજી આકૃતિ તમે જોઈ શકો કે બીજો દાખલો કે
त्रिकोण एस क्यू पी लेवानो बराबर एस क्यू अने पी अने त्रिकोण क्यू आर पी बराबर एमांथी आपणे खूणा खूणा सरखावाना तो के रेखाखंड पी क्यू रेखाखंड एकरूप खूणो एटले सॉरी रेखाखंड क्यू पी बीजू ખૂણો એસ ક્યુ પી એકરૂપ ખૂણો આર પી ક્યુ તો કે ખૂબ આખું શરત અનુસાર ત્રિકોણ પી ક્યુ એસ એકરૂપ ત્રિકોણ ક્યુ પી આર એકરૂપતાની કાકબા શરત લખો તો કે આપેલા સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના અનુક્રમિક કર્ણ અને બાજુ સાથે સમાન હોય તો ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે. 29મું નીચે બે ત્રિકોણના કેટલાક ભાગના માપ આપ્યા છે. એકરૂપતાની કાકબા શરતનો ઉપયોગ કરી ચકાસો કે ત્રિકોણો એકરૂપ છે કે નહીં. જો ત્રિકોણો એકરૂપ હોય તો પરિણામને સાંકેતિક સ્વરૂપમાં લખો તો તમે જોઈ શકો છો કે ખૂણો એ પણ 90 અંશનો છે અને ખૂણો પી પણ 90 અંશનો છે. તો કે ખૂણો એ એકરૂપ ખૂણો પી. પછી એસીનું માપ 3.5 સેમી છે અને પીઆરનું માપ પણ 3.5 સેમી છે. સામે જોઈ શકો કે સીબી બરાબર 6 સેમી અને આરક્યુ બરાબર પણ 6 સેમી. તો કે કાકબા શરત પ્રમાણે ત્રિકોણ સીએબી એકરૂપ ત્રિકોણ આરપીક્યુ. બીજો દાખલો કે ખૂણો એક્સ એકરૂપ ખૂણો એ બરાબર. પછી અહીંયા જોઈ શકે કે એકમાં કર્ણનું માપ 5 સેમી આપ્યું છે અને બીજામાં 4 સેમી એટલે કર્ણ સરખો નથી. તો કે કાકબા શરત પ્રમાણે એકરૂપ કહેવામાં આવે નહીં. 30મું આકૃતિમાં એસપી લંબ રેખાખંડ પી ક્યુ અને રેખાખંડ આર ક્યુ લંબ રેખાખંડ પી ક્યુ અને પીઆર બરાબર ક્યુએસ આપેલા છે. ત્રિકોણ પી ક્યુ આર અને ત્રિકોણ એસ પી ક્યુમાં સમાન અંગોની 3 જોડ લખો. નીચેનામાંથી કયા વિધાન અર્થપૂર્ણ છે બરાબર. આકૃતિ આપી છે. હવે સરખાવો કે ત્રિકોણ પી ક્યુ આર અને ત્રિકોણ એસ પી ક્યુમાં ખૂણો ક્યુ બરાબર ખૂણો પી એટલે કે ખૂણો ક્યુ એકરૂપ ખૂણો પી બંને કેવા છે કાટ ખૂણા છે. રેખાખંડ પી આર બરાબર એકરૂપ રેખાખંડ એસ ક્યુ અને રેખાખંડ આર ક્યુ એકરૂપ રેખાખંડ એસ પી. ત્રિકોણ પી ક્યુ આર એકરૂપ ત્રિકોણ ક્યુ પી એસ એટલે કે કાકબા વિધાન એક અર્થપૂર્ણ છે એવું થતું નથી. બીજું વિધાન એક અર્થપૂર્ણ છે અને બીજું વિધાન બી અર્થપૂર્ણ નથી કારણ કે શિરોબિંદુની સંગતતા સંતોષાતી નથી. 31મું બે સમતલીય આકૃતિ એફ વન અને એફ ટુ માટે જો એફ વનની નકલ એફ ટુ પર બંધ બેસવાતી હોય તો એકરૂપ છે તો તેને ખાલી જગ્યા લખાય. તો કે બંને એક બંધ બેસતી છે એટલે કે સરખી છે તો શું લખાય એફ વન એકરૂપ એફ ટુ બરાબર તો સી આવશે. 32મું સમતલીય આકૃતિની એકરૂપતા ચકાસવા માટે એકને બીજા પર ગોઠવવાની રીત વાપરી શકાય છે તો આવશે સાચું. 33મું નીચેની આકૃતિમાં એ બી બરાબર ડી એફ ખૂણો બી બરાબર ખૂણો એફ અને ખૂણો એ બરાબર ખૂણો ડી છે તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈ એફ માટે નીચેનામાંથી કઈ શરત લાગુ થશે. તો અહીંયા જોઈ શકો તમે બે ખૂણાના માપ આપેલા છે ને એક બાજુ છે તો કે બે ખૂણા અને એક બાજુ એટલે ખૂબા ખૂ. 34મું નીચેના કોષ્ટક ભાગ એક અને ભાગ બેમાંથી એકરૂપ જોડ લખો તો ચોરસ છે બરાબર તો સામે ચોરસ કયું છે તો કે ઈમાં છે. બીજું ગોળ છે તો સામે કોનામાં ગોળ છે ડીમાં. ત્રીજામાં ત્રિકોણ છે તો સામે એમાં ત્રિકોણ છે. ચોથું ષટકોણ છે તો બીમાં ષટકોણ છે અને પાંચમું એવી છે સમાંતર બાજુ ચતુષ્કોણ તો સીમાં પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કઈ શરતને આધીન ત્રિકોણો એકરૂપ થશે તે શરતનું નામ લખો. અહીંયા જોઈ શકો છો તમે એ બી બરાબર પી ક્યુ બરાબર 4 સેમી, બી સી બરાબર ક્યુ આર બરાબર 3 સેમી અને એ સી બરાબર પી આર બરાબર 6 સેમી. તેથી ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર. જો ત્રણેય શું આપેલું છે બાજુના માપ આપેલું છે તો કે બા બા બા. એ બી બરાબર પી ક્યુ બરાબર 5 સેમી અને બી સી બરાબર ક્યુ આર બરાબર 6 સેમી. ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બરાબર 40 અંશ થાય બરાબર. એટલે કે બે શું આપ્યું છે આપણને બાજુના માપ આપેલા છે અને એક ખૂણાનું માપ આપેલું છે તો કે બા ખૂ બા શરત. ત્રીજું કે ખૂણો એ બરાબર ખૂણો પી બરાબર 60, ખૂણો સી બરાબર ખૂણો આર બરાબર 40 અને એ સી બરાબર પી આર બરાબર 4.5 સેમી. તમે જોઈ શકો કે 60 અને 40 અંશ શું છે ખૂણાનું માપ છે અને એક બાજુનું તો કે ખૂબા ખૂ. ચોથું માપ ખૂણો બી બરાબર માપ ખૂણો ક્યુ બરાબર 90 અંશ, બી સી બરાબર ક્યુ આર બરાબર 4 સેમી અને એ સી બરાબર પી આર બરાબર 5 સેમી. તો તમે જોઈ શકો છો કે 90નું માપ છે એ કોનું માપ કહેવાય કાટકોણ ત્રિકોણનું માપ કહેવાય. તો કઈ શરત આવે કાકબા શરત આવે છે. 36મું આકૃતિ પરથી ત્રિકોણ પી ક્યુ આર એકરૂપ ત્રિકોણ ખાલી જગ્યા થાય. પી ક્યુ આર છે બરાબર, પીનો માપ 60 છે તો સામે કોનું માપ 60 છે આરનું એટલે આપણે આર લખશું અને સામેની બાજુ સરખી તો કે ક્યુની જગ્યાએ સામસામેના ખૂણા સરખા તો ખૂણા ક્યુની જગ્યાએ ખૂણો એસ અને આરની જગ્યાએ પી. 37મું ત્રિકોણ એ બી ડી એકરૂપ ત્રિકોણ એ ડી
एडीसी छे तो ते माटे कई शरत लागू पड़े, तो कई शरत लागू पड़े, काकबा शरत लागू पड़े। बराबर 38 त्रिकोण पी क्यू आर समद्वी बाजू त्रिकोण छे, जेमा पी क्यू बराबर पी आर छे અને રેખાખંડ પીએસ તેનો વેધ છે। બરોબર, આપણને એ પૂછે આકૃતિમાં, તો પહેલો એવો પ્રશ્ન પૂછે છે ત્રિકોણ PQS અને ત્રિકોણ PSRમાં સમાન ભાગની ત્રણ જોડ, તો આપણે જોઈ શકીએ કે ખૂણો તો સરખો જ છે, તો કે રેખા કર્ણ કર્ણ સરખાઈ દેવી આપણે, કે રેખાખંડ PQ બરાબર રેખાખંડ PR વચ્ચે એકરૂપતાની નિશાની કરવાની, ખૂણો PSQ એકરૂપ ખૂણો PSR, બીજું PS બરાબર PS કેમ કે બંનેની શું છે સામાન્ય બાજુ છે, બીજું ત્રિકોણ PQS એકરૂપ ત્રિકોણ PSR છે, શા માટે અથવા શા માટે નહીં, તો કે શિરોબિંદુની સંગતતા સંતોષાતી નથી, તો કેવું થાય નહીં, ત્રીજું ખૂણો Q બરાબર ખૂણો S છે શા માટે અથવા જોઈ શકો છો કે ખૂણો S એ કાટખૂણો છે અને ક્યુ એ શું છે લઘુકોણ, તો કે સરખો કહેવાય નહીં, ચોથું QS બરાબર SR છે શા માટે અથવા શા માટે નહીં, તો કે QS અને SR શું છે મધ્યગા છે, તો કે મધ્યગા અને વેધ શું હોય આમાં સરખા હોય, તો કે QS બરાબર SR થાય। આકૃતિ પરથી જણાવો કે ખાલી જગ્યા PQR, તો અહીંયા જોઈ શકો છો કે પીનો સામેનો ખૂણો શું છે આપણે, તો કે બાજુ બાજુ સરખા છે એટલે QPS લખાય। ત્રિકોણ ABCમાં માપખૂણો A બરાબર 20° છે, માપખૂણો B બરાબર 60° છે અને માપખૂણો C બરાબર 100° છે, તેમજ ત્રિકોણ PQRમાં ખૂણો P બરાબર 20° છે, ખૂણો Q બરાબર 60° છે અને ખૂણો R બરાબર 100° છે। ઋત્વા આ માપનું બંને ત્રિકોણ દોરી બંને ત્રિકોણ એકરૂપ તેમ કહે છે, જ્યારે બૃંદા બંને ત્રિકોણ દોરીને આ ત્રિકોણ એકરૂપ નથી તેમ કહે છે, તો બંનેમાંથી સાચું કોણ, બંને ત્રિકોણ દોરવામાં ખૂણાના માપમાં કોઈ ભૂલ કરી નથી। પહેલું એવું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ એકરૂપમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ છે, જોઈ શકો છો કે એનું માપ 20° સામે પીનું માપ પણ 20°। બરાબર, બીજું બીનું માપ 60° અને ક્યુનું માપ 60°, એ જ રીતે સીનું માપ 100° અને આરનું માપ પણ 100°। બરાબર, પણ એવી ત્રણે ત્રણ ખૂણાના માપ આપેલા હોય એવી આપણે એક શરત ભણ્યા નથી, કે ખૂ શરત નથી, તો અહીં બંને દોરેલા ત્રિકોણમાં એક ત્રિકોણ અને બીજા ત્રિકોણને મોટી કરેલ નકલ હોય શકે, એટલે કે બૃંદા સાચી છે, આવો ત્રિકોણ બને નહીં। આ જાતે કરો તે તમારે જાતે કરવાનું છે। આભાર, અસ્તુ।